विद्यार्थी मित्रों, आपणे लास्ट लेक्चरमां संकेंद्र माटेनी पद्धतिनो अभ्यास कर्यो, जेमां आपणे जलीय प्रक्षालन, हिणप्लवन पद्धति अने चूमकी अलगीकरण पद्धतिनो अभ्यास कर्यो। संकेंद्र माटेनी छेल्ली पद्धति निक्षालन पद्धतिनो आजे आपणे अभ्यास करशुं। निक्षालन पद्धति क्यारे उपयोगमां लेवामां आवे छे, तो खास याद राखजो के ज्यारे आपणी अयस्क काची धातु कोई योग्य द्रावकमां द्राव्य होय त्यारे निक्षालन पद्धतिनो उपयोग करवामां आवे छे। फरी पाछुं जोई लईए, जो काची धातु योग्य द्रावकमां द्राव्य होय त्यारे निक्षालन करवामां आवे छे। आपणे अहीं બે ધાતુનું નિક્ષાલનનો અભ્યાસ કરવાનો છે। એક તો બોક્સાઇટમાંથી એલ્યુમિના મેળવવા માટેનું નિક્ષાલન અને બીજું સિલ્વર અથવા ગોલ્ડ જેવી ધાતુનું નિક્ષાલનનો અભ્યાસ કરવાનો છે, જેમાં આપણે પહેલા સિલ્વર કે ગોલ્ડ જેવી ધાતુનું નિક્ષાલન કઈ રીતે થાય છે તેની સમજૂતી લઈ લઈએ। સિલ્વર અથવા તો ગોલ્ડનું નિક્ષાલન સોડિયમ સાયનાઇડ અથવા પોટેશિયમ સાયનાઇડ ના મંદ દ્રાવણ સાથે કરવામાં આવે છે। આ પ્રક્રિયા છે એ હવાની હાજરીમાં, ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા થાય છે અને બીજા તબક્કામાં જીવ ઉમેરી અને વિસ્થાપન પ્રક્રિયા દ્વારા આપણને ધાતુ પ્રાપ્ત થાય છે। એટલે કે સિલ્વર કે ગોલ્ડનું નિક્ષાલન છે એ બે તબક્કામાં થશે। પ્રથમ તબક્કામાં સોડિયમ અથવા તો પોટેશિયમના મંદ દ્રાવણ સાથે ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરશું અને ત્યારબાદ જીવ ઉમેરશું એટલે આપણને ધાતુ પ્રાપ્ત થશે। પ્રક્રિયા દ્વારા આપણે એની સમજૂતી લઈ લઈએ। હવે આપણે સમજી લઈએ કે સિલ્વર કે ગોલ્ડનું નિક્ષાલન કેવી રીતે કરવામાં આવે છે। તો યાદ રાખે છે દર્શાવ્યું છે ધાતુ સિલ્વર અથવા તો ગોલ્ડ છે, જેની પોટેશિયમ સાયનાઇડ અથવા તો સોડિયમ સાયનાઇડના દ્રાવણ સાથે હવાની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે એટલે આપણને ધાતુનું સાયનાઇડ સાથેનું સંકીર્ણ પ્રાપ્ત થશે। આ રીતનું સંકીર્ણ આપણને મળશે। અને આ જે પાણી છે એમાંના ઓક્સિજનનું રિડક્શન થઈ અને આપણને અહીંયા આગળ OH માઇનસ મળશે। હવે આ પ્રક્રિયાનું સંતુલન કઈ રીતે કરવું ખૂબ મહત્વનું છે। જ્યારે પણ પ્રક્રિયામાં આવા વિજભાર આવે ત્યારે તમારે રેડોક્સની પદ્ધતિ દ્વારા સંતુલન કરવું પડે। તમે સંતુલન માટેની બે પદ્ધતિઓ ભણ્યા હતા, તો એમાંથી ગમે તે પદ્ધતિ દ્વારા સંતુલન કરી શકાય। આપણને ઓક્સિડેશનની પદ્ધતિ ખૂબ સરળ પડે એટલે આ પ્રક્રિયામાં આપણે આ રાસાયણિક પ્રક્રિયાનું સંતુલન રેડોક્સની ઓક્સિડેશન આંકની રીત દ્વારા કરશું। તો કઈ રીતે સંતુલન કરી શકાય, તો પહેલા આપણે ઓક્સિડેશન આંક લખશું। તો અહીંયા જોઈ શકીએ આપણે ધાતુ ઓક્સિડેશન આંક શૂન્ય, ની સામે ધાતુનું સંયોજન લઈએ તો અહીંયા ઓક્સિડેશન આંક પ્લસ વન થશે। એટલા માટે કે સાયનાઇડ તમને ખ્યાલ જ છે કે એના પર વિજભાર માઇનસ વન હોય, તો માઇનસ વન ગુણ્યા બે સાયનાઇડનો ઓક્સિડેશન આંક છે માઇનસ વન છે, તો માઇનસ વન ગુણ્યા બે એટલે માઇનસ ટુ, આખા સંયોજન છે તેના ઉપર વિજભાર માઇનસ વન છે એટલે કે ઓક્સિડેશન આંકનો બેઝિક સરવાળો માઇનસ વન થશે। તો પછી માઇનસ વન ગુણ્યા બે માઇનસ ટુ હું પ્લસ ટુ અને માઇનસ વન એટલે કે ધાતુનો ઓક્સિડેશન આંક પ્લસ વન થશે। તો અહીંયા તમે જોઈ શકો કે ધાતુનો ઓક્સિડેશન આંક પ્લસ વન છે। ધાતુના ઓક્સિડેશન આંકમાં ઝીરોમાંથી પ્લસ વન એટલે કે ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે, ઓક્સિડેશન આંકમાં એક જેટલો વધારો થયો છે, તેથી આ પ્રક્રિયા છે એ ઓક્સિડેશનની પ્રક્રિયા છે। ઓક્સિડેશન આંકમાં વધારો થવો એટલે ઓક્સિડેશનની પ્રક્રિયા આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ। તો અહીંયા ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે અને પરિણામે ધાતુ છે એમાંથી આવું ધાતુનું સંકીર્ણ મળે છે। સાયનાઇડ માઇનસ વન નું માઇનસ વન એટલે કે પ્રેક્ષક આયન છે, હાઇડ્રોજન પ્લસ વન અને પ્લસ વન એટલે કે હાઇડ્રોજન પણ પ્રેક્ષક આયન છે, પણ આપણે જાણીએ છીએ કે ઓક્સિજન ઓક્સિડેશન આંક અહીંયા આગળ શૂન્ય થશે। શા માટે, તો આપણને ખબર છે કે કોઈ પણ પદાર્થ જો અણુ રૂપે આવેલા હોય તો એનો ઓક્સિડેશન આંક શૂન્ય થાય એટલે ત્યાં ઓક્સિડેશન આંક શૂન્ય થશે, અહીંયા આગળ ઓક્સિડેશન આંક માઇનસ ટુ। તો આપણે જોઈ શકીએ કે ઓક્સિજનના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય છે એટલે કે રિડક્શનની પ્રક્રિયા થાય છે। હવે આપણે આ જે પદાર્થ છે એનું સંતુલન કરવા માટે પહેલા તો એના બંને બાજુ પરમાણુની સંખ્યા સરખી કરવી પડશે,
આગળ ધાતુમાં તો બંનેની સંખ્યા સરખી હતી, બંનેની સંખ્યા બંને સંયોજનોમાં સંખ્યા સરખી હતી, ધાતુની સંખ્યા એક છે. પણ આ તમે જોઈ શકો કે ડાબી બાજુ એટલે કે પ્રક્રિયક બાજુ ઓક્સિજનની સંખ્યા બે છે, જ્યારે અહીંયા આગળ ઓક્સિજનની સંખ્યા એક છે. તો આપણે ઓક્સિજનની સંખ્યા બે કરી નાખીએ અને હવે આપણે નવેસરથી ઓક્સિડેશન લખવા પડશે. એક ઓક્સિજન માટે ઝીરો તો બે ઓક્સિજન માટે પણ શૂન્ય થવાનો કોઈ ફેરફાર નહીં થાય. અહીંયા આગળ ફેરફાર થશે. એક ઓક્સિજન માટે માઇનસ ટુ ઓક્સિડેશન આંક છે તો બે ઓક્સિજન માટે ઓક્સિડેશન આંક થઈ જશે માઇનસ ચાર. અહીંયા આગળ ફેરફાર થશે તો આ માઇનસ ચાર. તો આપણે જોઈ શકીએ કે રિડક્શનની પ્રક્રિયા થાય છે. ઓક્સિડેશન આંક છે ઝીરોમાંથી માઇનસ ચાર થાય, એટલે કે ઓક્સિડેશન આંકમાં ચારનો ઘટાડો થાય. તેથી આ પ્રક્રિયા છે રિડક્શનની પ્રક્રિયા છે. હવે આપણે આગળ જાણીએ છીએ કે આપણે ઓક્સિડેશન આંકનો તફાવત સરખો કરવો પડે. તો અહીં એક છે અને અહીં આગળ ચાર છે. તો ઓક્સિડેશન આંકનો તફાવત સરખો કરવા માટે આપણે ઓક્સિડેશન પ્રક્રિયાને ચાર વડે ભાગવું પડે. ઓક્સિડેશન પ્રક્રિયાને ચાર વડે એટલે કે આ બંનેને આપણે ચાર વડે ભાગવા પડે. તો નવેસરથી આપણે પ્રક્રિયા લખીએ. આપણી પ્રક્રિયા છે આ રીતે હતી. પેલા જે પ્રક્રિયા છે એને હું દર્શાવી દઉં છું. તો આ રીતે આપણી પ્રક્રિયા હતી. હવે આપણે આ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયાને ચાર વડે મીન્સ કે આ બંનેને આપણે ચાર વડે ગુણવાના. તો આપણે એનો ચાર વડે ગુણાકાર કરી નાખીએ ચાર અને અહીંયા આગળ પણ ચાર. બાકીનું જે છે એ સ્થિતિમાં રહેશે. હવે આગળ સંતુલન જોઈએ તો અહીંયા સાયનાઇડની સંખ્યા આઠ થઈ ગઈ છે. તો અહીંયા આગળ પણ આપણે સંખ્યા આઠ કરી નાખીએ. તો વીજભાર માઇનસ આઠ, અહીંયા આગળ વીજભાર માઇનસ ચાર છે. આપણે જોયું હતું રેડોક્સ પ્રક્રિયાઓમાં બંને બાજુ એટલે કે પ્રક્રિયક અને નિપજની બાજુએ હંમેશા વીજભાર સમાન હોય. તો અહીંયા વીજભાર સરખા કરવા માટે અહીં માઇનસ આઠ છે, માઇનસ ચાર, અને અહીંયા આપણે બેના બદલે મૂકવા પડશે ચાર. એટલે માઇનસ ચાર માઇનસ ચાર એટલે કે વીજભાર બંને બાજુ માઇનસ આઠ એટલે કે સમાન થઈ ગયા. હવે બાકીનું સંતુલન આપણે જોઈ લઈએ. તો ઓક્સિજનની સંખ્યા ચાર થાય છે. તો બે ઓક્સિજન, બે ને બે ચાર, હાઇડ્રોજન ચાર અને હાઇડ્રોજન ચાર. તો આ રીતે આપણને સંતુલિત રેડોક્સ પ્રક્રિયા પ્રાપ્ત થઈ. તો વિદ્યાર્થી મિત્રો, તમને બરોબર આ પ્રક્રિયા સમજાઈ ગઈ છે? આમ તો આ પ્રક્રિયા તમે જાણતા, છતાંય આપણે એનું સંતુલન કેવી રીતે થાય એ આપણે જોઈ લીધું. હવે આપણે બીજા તબક્કાનો અભ્યાસ કરીએ. તો બીજા તબક્કામાં આપણને આ જે સંકીર્ણ પ્રાપ્ત થયું છે, એની પ્રક્રિયા ઝીંક સાથે કરવામાં આવે છે. ઝીંક અહીંયા રિડક્શન કરતા તરીકે વર્તે છે અને આ ધાતુનું વિસ્થાપન કરી અને આપણને ધાતુ અહીંયા આગળ આપશે. કઈ રીતે પ્રક્રિયા આપણે જોઈ લઈએ. તો આ ઝીંક છે એ ધાતુનું વિસ્થાપન કરી નાખશે અને પરિણામે ધાતુ અહીંયા આગળ દૂર થઈ જશે અને ઝીંક છે આ સાયનાઇડ સાથે સંકીર્ણ બનાવી નાખશે. ઝેડએન સીએન ફોર માઇનસ ટુ આવું સંકીર્ણ બનાવે છે અને આ ધાતુ વિસ્થાપન થઈને છૂટી પડશે, એટલે કે અહીંયા આગળ આપણને ધાતુ પ્રાપ્ત થાય છે. તો આપણે જોઈ શકીએ કે ઝીંક છે આ સંકીર્ણ બનાવીને તો ઝીંક સાયનાઇડ સાથે જોડાઈને સંકીર્ણ બની રહે અને ધાતુ આપણને અહીંયા શુદ્ધ અવસ્થામાં પ્રાપ્ત થાય છે. એટલે કે એમાં જે કાંઈ અશુદ્ધિઓ હતી એ અશુદ્ધિઓ દૂર થઈ ગઈ. અહીંયા આગળ આપણે ધાતુ લીધી ત્યારે એમાં અશુદ્ધિઓ હતી, પણ યોગ્ય દ્રાવક એટલે કે સાયનાઇડના દ્રાવણમાં આપણે દ્રાવ્ય કરી અને આવું સંકીર્ણ બનાવી અશુદ્ધિઓ દૂર કરી નાખીના પરિણામે આપણને શુદ્ધ ધાતુ પ્રાપ્ત થાય છે. આનું સંતુલન જોઈ લઈએ. તો સાયનાઇડ ચાર, બે છે તો આ સંયોજનને બે વડે ગુણી નાખો એટલે ચાર. તો ધાતુ બે, ધાતુ બે, વીજભાર માઇનસ બે, વીજભાર માઇનસ બે, ઝીંક એક અને ઝીંક એક. તો આ રીતે આ પ્રક્રિયાનું સંતુલન થશે. તો અહીંયા આગળ આપણે સિલ્વર અથવા તો ગોલ્ડના નિક્ષાલનનો અભ્યાસ કર્યો. હવે આપણે જોઈ લઈએ કે બોક્સાઇટમાંથી એલ્યુમિનાનું નિક્ષાલન કેવી રીતે કરવામાં આવે છે, એટલે કે બોક્સાઇટમાંથી શુદ્ધ એલ્યુમિના આપણને કેવી રીતે પ્રાપ્ત થાય.